બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આનંદપુરાથી ઊંડ જવાનો માર્ગ 2017 વિનાશક પૂર આવ્યા બાદ બિસ્માર હાલતમાં પડ્યો છે ત્યારે ગામના લોકો અને સ્કૂલે જતા બાળકોને તકલીફ વેઠવી પડી રહી છે ત્યારે આનંદપુરા ગામના લોકો દ્વારા આ રસ્તાનું કામ સ્વયં ખર્ચે પોતાના ખર્ચે ફાળો કરી માર્ગ બનાવી રહ્યા છે। આ સરકાર વિકાસના નામે મોટી મોટી વાતો કરે છે અને ચૂંટણી વખતે વિકાસના નામે મોટા મોટા ભાષણ કરે છે કે અમે વિકાસ કરે છે, તો ક્યાંય વિકાસ દેખાતો નથી। જ્યારે 2017 માં આવેલ ભારે પૂરના કારણે સરકારે 2000 કરોડ ફાળવ્યા હતા, તો તે સમયે ગુજરાતમાં સૌથી વધુ નુકસાન કાંકરેજ તાલુકામાં થયું હતું। ત્યારે હજુ સુધી 2017 ના પૂરમાં નુકસાન થવાના કારણે હજુ સુધી રસ્તાઓ પણ રિપેરિંગ કરવામાં આવ્યા નથી, તો 2017 માં આવેલ ભયાનક પૂરના 2000 કરોડ રૂપિયા ક્યાં ગયા તે એક મોટો પ્રશ્ન છે। સાહેબ, હું પ્રજાપતિ તેજાભાઈ કંજભાઈ આણંદપુરા। અમારી હજારો વીઘા જમીન આણંદપુરાથી ઊંડ રસ્તો 2017માં પૂરગ્રસ્તના આધારે બે હાલ એટલે વ્યક્તિ પણ ખાલી હાથે ના નીકળી શકે એની જગ્યાએ અમે શિયા ઊંડ થઈને અમારે જમીન ખેડવા માટે આવી પડે। એક ફેરાના અમારે 1000 રૂપિયા આપવા પડે છે। એના માટે થઈને અમે આજે લોકફાળો કરી અને રસ્તો જીસીબીસી રિપેરિંગ કરાવી છે। તંત્રએ આજ દિવસ સુધી કોઈ અમારી મુલાકાત, અમે વારંવાર રજૂઆતો પણ કરી છે, છતાંય પણ અમારા રસ્તાની કોઈ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું નથી। આણંદપુરા ગામનો વદનજી તારસીજી, આ રસ્તો અમારે પૂરા આવવાથી કોઈ ખરાબ થઈ ગયો હતો, અમારા રસ્તાને કોઈ ધ્યાન દોર્યું નથી બરોબર। અમારે ખેડૂતોને ફાળાથી રસ્તો કરવામાં આવી ગયો। કયો માર્ગ છે? માર્ગ છે આણંદપુરાથી ઊંડ। તમારો સ્વયં ખર્ચ કરો? અમારા સ્વયં ખર્ચ કરો, લોકફાળો કરીને। કેટલા ટાઈમથી આ માર્ગ બે હાલ પડે? 2017 થી પૂરના કારણે હવે આ આણંદપુરા ગામના લોકો પોતાની પડતી મુશ્કેલીઓને પહોંચી વળવા તેમજ વિદ્યાર્થીઓને હાઈસ્કૂલ તેમજ રાધનપુર કોઈ પણ કામે તેમની ઇમરજન્સી હોસ્પિટલ જવા માટે આ રસ્તો એકદમ શોર્ટ પડે છે, ત્યારે ગામ લોકોએ ફાળો કરી પોતાના ખર્ચે જેસીબી મશીન દ્વારા આ રસ્તાનું માટીકામ અને રિપેરિંગ કામ જાતે જ કરાવી રહ્યા છે। આ લોકો સરકાર અને તંત્રથી કેટલા ત્રાસી ગયા હશે કે જાતે ખર્ચો કરીને આ રસ્તાનું કામ કરી રહ્યા છે। તો બીજી બાજુ વાત કરીએ કે કોઈ સરકારી અધિકારી તંત્ર અંદર ગામોની મુલાકાત લેતા નથી, વિકાસની મોટી મોટી વાતો કરતી આ સરકાર ચૂંટણી વખતે જ જોવા મળે છે, ચૂંટણી પછી અંદરના ગામોની કોઈ મુલાકાત લેતી નથી કે ગામની કેવી પરિસ્થિતિ છે। માનસી ચૌહાણ, ZSTV કાંકરેજ।